સરહદી બનાસકાંઠા જિલ્લામાં એક વર્ષ અગાઉ રાજસ્થાન અને પાકિસ્તાનથી કરોડોની સંખ્યામાં તીડોનું આક્રમણ થયું હતું. તીડોના આક્રમણના પગલે વાવ, થરાદ અને સુઈગામ તાલુકાના ગામડાઓમાં શિયાળુ સિઝનમાં કરવામાં આવેલા જીરું, એરંડા અને રાયડાના પાકનો સફાયો બોલાવી દેવામાં આવ્યો હતો. તે સમયે તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં સતત 3 થી 4 વખત તીડનું આક્રમણ થતાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ખેડૂતોને તીડના આક્રમણથી મોટા પ્રમાણમાં નુકસાન થતાં કૃષિપ્રધાન આરસી ફળદુએ સરહદી વિસ્તારના ખેડૂતોની જાત મુલાકાત લીધી હતી અને નુકસાનીના વળતર માટે સહાય પેકેજની જાહેરાત પણ કરી હતી. ત્યારબાદ લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં સહાય ન મળતા ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલા વાવ તાલુકાના પાનેશરા ગામમાં પણ એક વર્ષ અગાઉ શિયાળામાં થયેલા તીડના આક્રમણને લઈ સરકાર દ્વારા તીડ સહાયની જાહેરાત કરવામાં આવી હતી. જોકે પાનેશરા ગામના 100થી વધુ ખેડૂતોને હજુ સુધી સહાય મળી નથી. પાનેશરા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે જો હવે અમને સહાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના પાનેશરા ગામના ખેડૂતો તીડ સહાયથી હજુ વંચિત છે. પાનેશરા ગામના ખેડૂતોએ કેટલીક વાર લેખિત અને મૌખિકમાં રજૂઆત કરવા છતાં કોઈ જ પરિણામ નથી મળ્યું. સરકાર દ્વારા 2 હેક્ટરની મર્યાદામાં હેક્ટરે 18,000 રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં હજુ પણ વાવ તાલુકાના પાનેશરા ગામના 100 જેટલા ખેડૂતો સહાયથી વંચિત છે, જેથી કરીને તાત્કાલિક ધોરણે બાકી રહેલા ખેડૂતોને વળતર મળે તેવી માંગ ઉઠી છે. આ બાબતે પાનેશરા ગ્રામ પંચાયતના મહિલા સરપંચે પણ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે, જેમ પાનેશરાના સૌથી વધુ ખેડૂતો તીડ સહાયથી વંચિત છે. સરકાર દ્વારા આ ખેડૂતોને તાત્કાલિક ધોરણે નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી લેખિત રજૂઆત કરવામાં આવી છે. જોકે હજુ સુધી ખેડૂતોને તીડના આક્રમણથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવામાં ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ના વાવ તાલુકાની જો વાત કરવામાં આવે તો અત્યારે બીકીની પહોંચ્યું છે વાવ તાલુકાના પાનેશરા ગામની અંદર. પાનેશરા ગામની અંદર જે એક વર્ષ વીતી ગયું હતું, જે તીડ આવ્યો હતો, તીડના જે આક્રમણથી ખેડૂતોને વેપાર નુકસાન થયું, જે એનું વળતર મળવાનું હતું પણ હજી સુધી ખેડૂતોને વળતર નથી મળ્યું. ત્યારે અત્યારે આપ જોઈ શકો છો દ્રશ્યમાં અત્યારે વાવ તાલુકાના પાનેશરા ગામના તમામ ખેડૂતો છે અને જે ખેડૂતો છે 100થી વધુ જે ખેડૂતો છે એને હજુ સુધી જે તીડ આવ્યો હતો અને તીડે નુકસાન કર્યું હતું એનું વળતર સહાય જે ચૂકવવાની હતી એ હજુ સુધી ચૂકવી નથી. ત્યારે અત્યારે આપણા ખેડૂતો છે જીતા આપણા ખેડૂતો જોડે અત્યારે વાત કરીશું કે જે એક વર્ષ વીતી ગયું છે હજી સુધી તમને આનું વળતર નથી મળ્યું. જ્યારે અમારે કૃષિ મંત્રી પણ આવી ત્યારે ત્યારે પૂર્વ શંકરભાઈ મંત્રી હતા એ પણ આવ્યા હતા અને અમારા ધારાસભ્ય છે અનેકને રજૂઆત તો કરે છે પણ હજી સુધી અમને વળતર નથી મળ્યું. તમને હજી સુધી આ જે ખેડૂતોને નુકસાન થયું હતું જે તીડ આવ્યા હતા હજી સુધી વળતર નથી મળ્યું, આપ શું કહેવા માગશો? મારી ગ્રુપ ગ્રામ પંચાયતના 3 ગામ આકોલી, પાનેશરા, ઢોભાના લગભગ 100થી વધારે ખેડૂતોને તીડોએ નુકસાન વ્યાપક કરેલું, તેમ છતાં આજ સુધી એમને 70% લોકોને નુકસાનનું વળતર મળેલું છે પણ બાકીના 30% લોકોને બાકી રહી ગયું છે. એની સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે ન્યાય મળે. અમુકોને 70% લાભ મળ્યો, 30% ન મળ્યો હોય એટલે એમને પણ અસંતોષ થાય સરકાર પ્રત્યે. એટલે ઘટતું સરકારને કરવા વિનંતી. અહીંના અધિકારીઓને પૂછ્યું તો એ લોકો જવાબ આપે છે કે ગ્રાન્ટ નથી આવું બધું અને ઓનલાઈન થઈ ગયેલા છે એમને. અમે એવું નથી કહેતા, જેને ઓનલાઈન થયા છે એમને તો પેમેન્ટ મળવું જ જોઈએ ને, એ અમારી માગણી છે સરકાર જોડે. અને ખેડૂતો પણ આપણે જોડે છે, આપણે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે વળતર નથી મળ્યું, આપ સરકાર કે શું પડશે રાખો છો? મને જ્યાં સુધી થઈ ગયેલા એમને વળતર મળ્યું નથી એટલે અમે એમને એમ છે સરપંચને આગળ બધા અમારી અરજી હાલે છે, અમારી ફોરમ પણ હાલે છે તમે જો અમને વળતર ન મળ્યો તો અમે અમારા ગામના 100 જેટલા ખેડૂતો ભૂખ હડતાળ ઉપર ઉતરશો અને વારંવાર રજૂઆત કરવા છતાં અમારી હજી સુધી કોઈ અમારી આજ એક વર્ષથી સહાય અમારે ચૂકવી નથી અને અમે ભૂખ હડતાળ ઉપર ઉતરશો એવી અમે સરકાર પાસે માગણી કરીએ છીએ. આપણે જોયું આના ખેડૂતો જે એક વર્ષથી સહાય માટે વંચિત છે, હજી સુધી અનેક રજૂઆતો કરવામાં આવે છે પરંતુ હજી સુધી સહાય નથી મળી, જેને લઈને ખેડૂતો પણ કહી રહ્યા છે કે સરકાર સામે આંદોલન કરશું. હવે જોવાનું એ રહ્યું છે કે ખેડૂતો જે 100થી વધારે ખેડૂતો છે જે સહાયથી વંચિત છે એમને સરકાર સહાય આપશે કે કેમ, એ રહ્યું જોવાનું. હાજર રાજપૂત, બીકેનીઓ, થરાદ.